કોઈપણ જગ્યા કે કોઈ પણ એકમ એવો નથી કે જ્યાં આજે મહિલાઓ પુરુષ સમોવડી ન બની શક્યો હોય એમાં પણ ગુજરાતની મહિલાઓની જો વાત કરવામાં આવે તો ભણતર હોય કે ધંધો રોજગાર દરેક જગ્યાએ એ પોતાની આવડત અને કોઠા સુઝથી આજે સફળતા તેમના પગને સ્પર્શે છે આજની શિક્ષિત મહિલાઓ લગ્ન કરીને પોતાના ઘરમાં બેસી રહેવાનું પસંદ કરતી નથી પરંતુ પોતાની આવડતથી પુરુષને મદદ પડ કરીને ઘરનું ગુજરાન ચલાવવામાં પણ મદદ કરે છે હવે તો મહિલાઓ એકલી નહીં પરંતુ સાથે મળીને આગળ વધતી રહે છે આવી જ મહિલાઓનું સફળ ગ્રુપ એટલે સાથ સહકાર ફાઉન્ડેશન જે રીતે અલગ અલગ ઇતર પ્રવૃત્તિઓ અને કાર્યો દ્વારા આ ગ્રુપની મહિલાઓએ સફળતાના શિખરો શેર કર્યા છે તે સાચી જ કાબિલે તારીફ છે અમદાવાદના ડ્રાઇવિંગ વિસ્તારમાં આજ રોજ સાત સહકાર ફાઉન્ડેશનના સભ્યો ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું જેમાં મહિલાલક્ષી ઘણી બાબતો વિશે માહિતી આપીને થીમ પર પહેરવેશ ધારણ કરીને મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સાત સહકાર ફાઉન્ડેશન દ્વારા અમે દર મહિને અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ પ્રોગ્રામ તહેવારના રિલેટેડ હોય છે અને જે રીતનો આ વખતે જન્માષ્ટમી મહોત્સવ ગયો હમણાં એટલે આજે અમે નંદોત્સવ જન્માષ્ટમી મહોત્સવ રાખ્યો હતો જેમાં અલગ અલગ લોકો અલગ અલગ તૈયાર થઈને આવ્યા હતા કોઈ રાધા કોઈ કાનુડો કોઈ વાસુદેવ અને બધા પોતપોતાની રીતે તૈયાર થઈને આવ્યા હતા હવે દર મહિને એવી રીતે અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ અને બહેનોને એન્જોય કરાવીએ છીએ અમારા ક્લબની અંદર આ સો બહેનો છે અને આયોજન માટે અમે અગિયાર બહેનો ભેગા થઈને આયોજન કરીએ છીએ પણ અગિયાર તો હું ખાલી નામની છે બાકી સો એ સો બહેનોનો મને પૂરોપૂરો સાથ અને સહકાર હોય છે એટલા માટે જ હું આ આવી રીતે કાર્યક્રમ આયોજન કરી શકું છું બહેનો ઘરમાં રહેતી હોય છે એ લોકો બહાર નીકળતી નથી કે આવી રીતે જ્યારે વેશભૂષા હોય છે આટલી ઉંમર પછી બહેનો બહાર વેશભૂષા નથી કરી શકતી જ્યાંથી પોતાની રીતે એ લોકો વેશભૂષા કરીને પોતાનું અંદરનું રહેલું કંઈક વ્યક્તિત્વ હોય એ બહાર કાઢે છે અમારા અમારે ત્યાંથી પચીસ વર્ષથી મારી એંશી બેંસી વર્ષના બહેનો સુધી બા સુધીના છે અને જે આજે અમારા એક બા છે જે શ્યામા સખી બનીને આવ્યા છે એ બોતેર વર્ષના છે અને આવી રીતે તૈયાર થઈને આવ્યા છે મારું એ જ આશય છે આ ક્લબ ચલાવવાનું ફાઉન્ડેશન ચલાવવાનું કે બહેનો બધી ખુશ થાય એન્જોય કરે અને પોતાનું વ્યક્તિત્વ જે અંદર હોય એ બહાર કાઢે બસ ઘરમાં ખૂણ બેસી રહેતી બહેનો માટે એક જ સંદેશ છે કે તમે તમારા અંદર તમારી જે ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓને બહાર કાઢો અને આવી રીતે જોઈન્ટ થાવ અને એન્જોય કરો આજની મહિલાઓ કેટલી અને કઈ રીતે સફળ થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ આ ક્લબની સભ્ય બનેલી મહિલાઓ છે પોતાના કુટુંબની જવાબદારી પર ક્લબની મહિલાઓ મેનેજ કરે છે તે સાચે જ પ્રશંસાને પાત્ર છે આજ રોજ આયોજિત સાથ સહકાર ફાઉન્ડેશનના કાન્હાની થીમ પર આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લેવા ગ્રુપની તમામ મહિલાઓ જોશભેર ઉમટી પડી હતી નવીન વાત એ હતી કે પાંચ વર્ષથી માંડીને બોતેર વર્ષ સુધીની ઉંમર ધરાવતી એવી તમામ મહિલાઓએ વિવિધ રમતો સાથે સાથે ડાન્સ પણ ભાગ લઈને કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા આવેલ તમામ મહિલાઓના મુખ પર જે રીતે સાથ સહકાર ફાઉન્ડેશન માટે માન દેખાઈ રહ્યું હતું તે જ તેમની સફળતા કહી શકાય અને હું આ એક્ટિવિટીમાં આની સાથે છેલ્લા બે વર્ષથી જોઈન થયેલી છું અને ખૂબ આ આખું મહિલાઓને આગળ લાવવા માટે કે ઘરે બેસતી મહિલાઓ હોય એ લોકો બહાર આવે અને આ પ્રવૃત્તિમાં ભાગ લે તો એ બહારની પ્રવૃત્તિમાં એ બહારની દુનિયામાં જુએ અને એ લોકો એન્જોય કરી શકે એના માટે હું જોડાય છું અને મને તો અહીંયા ખૂબ આનંદ આવે છે હું દરેક બહેનોને એક વિનવું છું કે દરેક બહેનો આમાં જો જોડાય તો એમને આ બધી વસ્તુઓનો ભાગ લેવાનો અનુભવ થાય કેમેરામેન સચિન પડિયા રથોડ લાઈવ ગુજરાત ન્યૂઝ અમદાવાદ